અધિકારીઓના સંકલનના અભાવે શહેરના વાઘોડિયા રોડ ઉમાચાર રસ્તા પાસે પાણીની લાઈનનું ખોદકામ છેલ્લા પચીસ દિવસથી જેસે તે રાખવામાં આવ્યું છે જેના કારણે રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે શહેરના વાઘોડિયા રોડ નજીક ઉમાચાર રસ્તા પાસે પાણીની લાઈન નવી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વિસ્તારના લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે માટે આ કામગીરી કરવામાં આવી હતી ઉમાચાર રસ્તા પાસે કામગીરી દરમિયાન ડ્રેનેજ લાઇનનું ભંગાણ સામે આવ્યું હતું ડ્રેનેજ લાઇનના ભંગાણના કારણે ટિયર પાણીની લાઇનનું જોડાણ થઈ શકતું નથી જેના કારણે ખોદેલો ખાડો છેલ્લા પચીસ દિવસથી જેસે તે સ્થિતિમાં મૂકી રાખવામાં આવ્યો છે પાલિકાના ડ્રેનેજ લાઇનના વિભાગના અધિકારીઓ લાંબા સમયથી જાણ કરી હોવા છતાંય સમારકામ માટે આવતા નથી જેના કારણે પાણીની લાઇનનું કામ અટકી પડ્યું છે પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ હોવાના કારણે રહીશોને ભોગવવાનો વારો આવ્યો છે જા બિલ્લી કો માર જેવા પાલિકા તંત્રના રેડિયાળ વહીવટનો ઉત્તમ નમૂનો અહીં જોઈ શકાય છે જેમાં એક તરફનો માર્ગ છેલ્લા પચીસ દિવસથી ખોદલી હાલતમાં મૂકી રાખવામાં આવ્યો છે અધિકારીઓ એકબીજા પર ખો નાખી રહ્યા છે જેના કારણે કામગીરી ઠપ થવા પામી છે ઉમાચા રસ્તા વાઘોડે રોડ ગોરીનંદન કોમ્પલેક્ષની સામે આપણે ઊભા છીએ અમારી દુકાનોની સામે આ ખાડો છે મિનિમમ વીસથી થી પચીસ દિવસથી જે તે પરિસ્થિતિમાં ખોદેલો પડેલો છે અમને લોકોને દુકાનોવાળાને બહુ હાલાકી પડી રહી છે પાર્કિંગ માટે અમારા કસ્ટમરો આવી નથી શકતા અમે તંત્રને એક જ કહીએ છીએ કે જેટલી વહેલી તકે બની શકે આની કામગીરી વહેલી તકે પૂરી કરે તો અમારા દુકાનોવાળાને હાલાકી ના પડે એ અમારી તંત્રને નમ્ર વિનંતી છે આની કામગીરી આગળ કંઈક થાય એનાથી બહુ અમે હેરાન પરેશાન થઈ ગયા છે અમારા ધંધા પર પચીસ ટકા બી વેપાર નથી હમણાં અમારો હવે અહીંયા આટલા દિવસથી આ લોકોએ ખોદી રાખ્યું છે આ લોકોને ખબર નહીં પડતી કે આટલા દિવસે ખોદે રાખ્યા પછી ધંધા ઉપર હું ઇફેક્ટ પડે છે અહીંયા રાત્રે છ વાગ્યા પછી અહીંયા એવું થઈ જાય છે કે માણસ ચાલીસને અહીંથી જઈ શકતો નથી આ તમે જોઈ શકો છો વન વે છે વન વે આગળ એક માણસ પાછળ તમે ચાલવા જાઓ તો એક માણસ પાછળ બે બે પાછળ એના પાછળ માણસો ચાલવાનું ચાલુ કરી દે છે કારણ કે અહીંયા એક આ મિનિમમ પચાસ દિવસથી ખોદી રાખ્યું છે અને કોઈ ઉપાડ નથી અને કોઈ અહીંયા સોલ્યુશન નથી અહીંયા લોકો આવે છે બેસે છે વાતો કરે છે ચા પીએ છે અને તેથી જતા રહે છે અહીંથી આગળ કોઈ સોલ્યુશન છે નહીં અહીંયા મિનિમમ આ રોડ પર ચાર રસ્તા વચ્ચે આ લોકોનું કામ એટલું ઝડપથી થવું જોઈએ કે આનું કોઈ સોલ્યુશન આવી જાય પાંચ કે છ દિવસમાં આ એટલું થઈ ગયું છે કે અમારા અહીંયા આવા જવાનું બધાનું અહીંયા બંધ થઈ ગયું છે ધંધામાં બધાને ઇફેક્ટ પડે છે અહીંયા બાજુમાં હોસ્પિટલ છે લોકો આવે છે એમ્બ્યુલન્સ આવે છે એમ્બ્યુલન્સને આવવા જવાની જગ્યા નહીં મળતી લોકો અહીંથી ટ્રાવ કસ્ટ પેશન્ટને અહીંથી ઉચકીને પછી અંદર લઈ જાય છે